नमस्कार वहाला विद्यार्थी मित्रों, स्वागत छे आप सर्वनुं तमारी પોતાની YouTube ચેનલમાં। આજે આપણે ધોરણ 6 ના અંગ્રેજી વિષયની બાલાનંદ અંગ્રેજી ગ્રામરના યુનિટ નંબર 7 ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1 થી। અહીં આપણને કહ્યું છે કે કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો। પહેલું, ધેય ખાલી જગ્યા ધેર સન્સ બર્થડે નાવ, કૌંસમાં છે સેલિબ્રેટ, તો જવાબ આવશે આર સેલિબ્રેટિંગ। હવે જો ચાલુ વર્તમાન કાળ છે ને, એટલે આઈ સાથે એમ લાગશે, યુ સાથે આર લાગશે, વી અને ધેય સાથે પણ આર લાગશે, જ્યારે હી શી અને ઇટ સાથે ઇઝ લાગશે, અને જે ક્રિયાપદ છે તેનું આઈએનજી વાળું રૂપ આપણે મૂકવાનું થશે। તો જો અહીંયા ધેય છે તો ધેય સાથે આર લાગશે, અને કૌંસમાં આપણને સેલિબ્રેટ આપ્યું છે તો સેલિબ્રેટનું આઈએનજી વાળું રૂપ થશે સેલિબ્રેટિંગ, તો આપણો જવાબ આવશે આર સેલિબ્રેટિંગ। બીજું, આઈ ખાલી જગ્યા અ સ્ટોરી, કૌંસમાં છે રાઇટ, તો આઈ સાથે એમ લાગશે અને રાઇટનું થશે રાઇટિંગ। ત્રીજું, કિરણ ખાલી જગ્યા સંસ્કૃત, તો કિરણની સાથે ટુબીનું રૂપ ઇઝ આવશે અને લર્નનું લર્નિંગ થશે। ચોથું, વી ખાલી જગ્યા પિક્ચર્સ નાવ, તો વીની સાથે ટુબીનું રૂપ આર મૂકીશું અને ડ્રો જે આપેલું છે કૌંસમાં એનું થશે ડ્રોઈંગ। ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું, ખાલી જગ્યા ઉમંગ ખાલી જગ્યા વિથ અસ। હવે જો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે, તો આ ઉમંગ છે ને હીમાં આવે, તો હી સાથે આપણે અહીંયા ટુબીનું રૂપ ઇઝ મૂકી શકીએ, તો ઇઝ ઉમંગ, પછી અહીંયા કૌંસમાં કમ આપ્યું છે તો એનું આઈએનજી વાળું રૂપ થશે કમિંગ। છઠ્ઠું વાક્ય પણ પ્રશ્નાર્થ વાક્ય છે ઉપરની જેમ, પણ અહીંયા જો વી છે, હવે વી સાથે હંમેશા આર આવે ટુબીનું રૂપ, તો અહીંયા આપણે આર મૂકીશું આર વી, અને રન આપેલું છે એટલે રનિંગ, તો આર વી રનિંગ ફાસ્ટ। સાતમું, પિયુષ ખાલી જગ્યા હિઝ હેન્ડ, તો પિયુષની સાથે આવશે ટુબીનું રૂપ ઇઝ અને ક્લેપનું આઈએનજી વાળું રૂપ થશે ક્લેપિંગ। આઠમું, દિનેશ એન્ડ મનીષ બહુવચન છે એટલે ધેયમાં આવશે, ધેય સાથે આર આવશે ટુબીનું રૂપ અને ડાન્સનું થશે ડાન્સિંગ। નવમું, ધ મંકી ખાલી જગ્યા બનાનાઝ, તો જો મંકી છે એટલે ઇટ, અને એની સાથે ઇઝ આવશે અને ઇટનું થશે ઇટિંગ। દસમું, રમેશ એન્ડ મહેશ ખાલી જગ્યા કૌંસમાં છે ફાઇટ, તો જવાબ આવશે આર ફાઇટિંગ। ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે। પહેલું વાક્ય, અંકિત એન્ડ પૂજા આર સિંગિંગ અ સોંગ, તો અંકિત એન્ડ પૂજા છે ને એ કર્તા છે, અને કર્તાને જ્યારે દૂર કરવા હોય ને તો વાક્ય વુ વડે પ્રશ્નાર્થ બને, તો અહીંયા કર્તાના સ્થાને આપણે વુ મૂકીશું અને બાકીનું વાક્ય જેમ છે ને એમ બેઠું મૂકી દઈશું, એમાં કોઈ ફેરફાર કરીશું નહીં, અને છેલ્લે આપણે પ્રશ્નાચિહ્ન મૂકીશું, તો જવાબ આવશે વુ આર સિંગિંગ અ સોંગ, પ્રશ્નાર્થ ચિહ્ન। ચાલો ત્યાર પછી જો અ સોંગ નીચે અંડરલાઈન આપેલી છે, તો આ જે સોંગ શબ્દને દૂર કરવો હોય ને તો વાક્ય વોટથી પ્રશ્નાર્થ બનશે, તો વોટ આર અંકિત એન્ડ પૂજા સિંગિંગ। ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું વાક્ય, અહીં આપણને કહ્યું છે ગીતા ઇઝ રીડિંગ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી, સર્વપ્રથમ ગીતા શબ્દને દૂર કરવો છે તો વુ વડે વાક્ય પ્રશ્નાર્થ બનશે, તો જવાબ આવશે વુ ઇઝ રીડિંગ અ મેગેઝિન ઇન ધ લાઇબ્રેરી, પ્રશ્નાર્થ ચિહ્ન। પછી આ મેગેઝિન શબ્દને દૂર કરવો છે વસ્તુ છે, તો વોટ વડે વાક્ય પ્રશ્નાર્થ બનશે, તો વોટ ઇઝ ગીતા રીડિંગ ઇન ધ લાઇબ્રેરી। ત્યાર પછી ઇન ધ લાઇબ્રેરી શબ્દ આપેલો છે, તો ઇન ધ લાઇબ્રેરીને દૂર કરવું હોય તો વેર વડે બનશે, તો વેર ઇઝ ગીતા રીડિંગ અ મેગેઝિન। ત્યાર પછી ત્રીજું, મોના ઇઝ ઇટિંગ એન એપલ, તો મોના શબ્દને આપણે દૂર કરીએ તો વુ વડે બનશે, તો વુ ઇઝ ઇટિંગ એન એપલ, અને એન એપલને દૂર કરીએ તો જવાબ આવશે વોટ ઇઝ મોના ઇટિંગ, પ્રશ્નાર્થ ચિહ્ન। ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચોથું, વી આર બાઇંગ ફ્રૂટ્સ, તો અહીંયા વી જે છે એને દૂર કરીએ તો વાક્ય બનશે આપણું વુ આર બાઇંગ ફ્રૂટ્સ, અને બાઇંગ ફ્રૂટ્સને આપણે દૂર કરીએ તો આપણું વાક્ય બનશે વોટ આર વી બાઇંગ। પાંચમું, ધ ચિલ્ડ્રન આર ગોઈંગ હોમ એટ 3 o'clock, ધ ચિલ્ડ્રનને આપણે દૂર કરીએ તો આપણું વાક્ય બનશે વુ આર ગોઈંગ હોમ એટ 3 o'clock। ચાલો હવે હોમ શબ્દને દૂર કરીએ તો વેર વડે બનશે, તો વેર આર ધ ચિલ્ડ્રન ગોઈંગ એટ 3 o'clock, અને જો 3 o'clock દૂર કરીએ તો વેન વડે બનશે, તો જવાબ આવશે વેન આર ધ ચિલ્ડ્રન ગોઈંગ હોમ। ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ વાક્ય જોઈએ, છઠ્ઠું વાક્ય, અહીં આપણને કહ્યું છે કે મધર ઇઝ બાઇંગ ધ પિંક સારી, હવે મધરની જગ્યાએ આપણે વુ મૂકીશું તો વાક્ય બનશે વુ ઇઝ બાઇંગ ધ પિંક સારી। ત્યાર પછી ધ પિંક આપેલું છે, ધ પિંકને આપણે દૂર કરીએ તો વીચ વડે બનશે, તો વીચ સારી
ઇઝ મધર બાઈંગ, અને ત્યાર પછી સારી શબ્દને દૂર કરીએ તો વોટ વડે બનશે, તો વોટ ઇઝ મધર બાઈંગ. સાતમું, ધ ઓલ્ડ મેન ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સેપલિંગ નાવ. ધ ઓલ્ડ મેન, તો ઓલ્ડ મેનને દૂર કરીએ તો હુ વડે બનશે, તો હુ ઇઝ પ્લાન્ટિંગ અ મેંગો સેપલિંગ નાવ. અ મેંગો સેપલિંગને દૂર કરીએ તો વોટ વડે બનશે, તો વાક્ય આવશે વોટ ઇઝ ઓલ્ડ મેન પ્લાન્ટિંગ નાવ પ્રશ્નાચિહ્ન. અને નાવ શબ્દને દૂર કરીએ તો વેન વડે બનશે, કારણ કે તે સમય દર્શાવે છે. તો જવાબ આવશે વેન ઇઝ ઓલ્ડ મેન પ્લાન્ટિંગ અ મેંગો સેપલિંગ પ્રશ્નાચિહ્ન. ચાલો ત્યાર પછી આપણે જોઈએ આઠમું વાક્ય. અહીં આપણને કહ્યું છે ધ ટીચર ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેક બોર્ડ. તો ટીચરને દૂર કરીએ તો હું વડે બનશે, તો હુ ઇઝ રાઇટિંગ ઓન ધ બ્લેક બોર્ડ પ્રશ્નાચિહ્ન. ત્યાર પછી ઓન ધ બ્લેક બોર્ડ આપેલું છે, તો એને આપણે દૂર કરવું હોય તો વેર વડે બનશે, તો વેર ઇઝ ધ ટીચર રાઇટિંગ. નવમું વાક્ય, ધ કાર્પેન્ટર ઇઝ મેકિંગ અ ચેર નાવ. ધ કાર્પેન્ટર, તો કાર્પેન્ટરને દૂર કરીએ તો હુ વડે બનશે, હુ ઇઝ મેકિંગ અ ચેર નાવ. અ ચેર આપેલું છે, એને દૂર કરીએ તો વોટ વડે બનશે, તો વોટ ઇઝ ધ કાર્પેન્ટર મેકિંગ નાવ. અને નાવને દૂર કરીએ તો વેન વડે, તો વેન ઇઝ ધ કાર્પેન્ટર મેકિંગ અ ચેર. ચાલો ત્યાર પછી આપણે દસમું વાક્ય જોઈએ. તો અહીં આપણને કહ્યું છે અંકિત એન્ડ મનન આર ગોઈંગ ટુ સ્કૂલ નાવ. તો જવાબ આવશે હુ આર ગોઈંગ ટુ સ્કૂલ નાવ. અંકિત એન્ડ મનન નીચે અંડરલાઈન છે, દૂર કરવું હોય તો હુ વડે બનશે. પછી સ્કૂલ શબ્દને દૂર કરીએ તો વેર વડે બનશે, તો વેર આર અંકિત એન્ડ મનન ગોઈંગ નાવ. ત્યાર પછી જે છેલ્લે નાવ શબ્દ છે એને આપણે દૂર કરીએ તો વેન વડે બનશે, તો વેન આર અંકિત એન્ડ મનન ગોઈંગ ટુ સ્કૂલ. ચાલો ત્યાર પછી આ ચેપ્ટર જે છે એને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો આ યુનિટ નંબર 7નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું યુનિટ નંબર 8ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. દોસ્તો, ગ્રામરના બધા જ પાઠના જે વિડીયો સોલ્યુશન્સ છે ને તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, અને PDFની લિંક પણ આપેલી છે. તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને આ વિડીયોની અને PDF લિંક જરૂરથી મેળવી લેજો, સાથે સાથે તમારા દોસ્તો મિત્રો ભાઈબંધો વગેરેને પણ શેર કરજો.